નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માંડલિયા ભાવિસા ડિવાઇન પબ્લિક સ્કૂલ વખીરા. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ, એની અંદર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીના ગુણધર્મો, અને એમાં આપણે આજે ક્રમનો ગુણધર્મ છે એ સમજવાનો છે. પહેલા છે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે સંખ્યા લીધી, પૂર્ણાંક સંખ્યાઓ -8 -9, એ બેનો સરવાળો, પછી એ બેનો ક્રમ ઉલટાવી નાખો. પહેલા -9 લખ્યા, પછી -8 લખ્યા, જોઈએ આપણે જવાબ શું આવે. -8 -9, માઇનસ માઇનસ થશે પ્લસ, પણ નિશાની આવશે માઇનસની, એટલે જવાબ આવશે -17. -9 -8, તો પણ જવાબ આવશે -17. બેનો જવાબ કેવો આવ્યો? સરખો. બીજું એક એક્ઝામ્પલ લઈએ, -23 અને 3, પછી ક્રમ ઉલટાવી નાખો. પહેલાં 3 લખ્યા અને પછી -23 લખ્યા, વચ્ચે બેમાં સરવાળો, -23 + 3 એટલે -+ -8, નિશાની મોટાની, 23 મોટા છે એટલે માઇનસ આવશે. 23 માંથી 3 જાય તો 20, આનો જવાબ આવ્યો -20, અને આનો પણ -20. બેના જવાબ કેવા આવ્યા? સરખા. એનો મતલબ શું થયો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો છે એ સમક્રમી છે, એટલે આપણે ક્રમ બદલાવીએ તો પણ જવાબમાં કંઈ ફેર પડે નહીં. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે આપણે કહી શકીએ કે એ વત્તા બી બરાબર બી વત્તા એ. ક્રમ આપણે બદલાવી નાખીએ તો પણ જવાબ કેવો આવશે? સરખો. હવે આપણે બાદબાકી માટે જોઈએ, માં ઉદાહરણ જોઈએ, -5 -3. હવે પછી ક્રમ ઉલટાવી નાખો, -3 પહેલાં લખ્યા, વચ્ચે બાદબાકી અને 5 હતા એમ. હવે આનું જોઈએ કે જવાબ કઈ રીતે આવે. 5 એમને, અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ, 5 + 3 = 8 આવ્યો જવાબ. અહીંયા માઇનસ માઇનસ થશે પ્લસ, પણ નિશાની કઈ આવશે? માઇનસ, એટલે -8. આનો જવાબ આવ્યો 8, આનો આવ્યો -8. પછીનું એક્ઝામ્પલ લઈએ, -7 - -1, પછી ક્રમ ઉલટાવી નાખો, -1 પહેલાં લખ્યા અને -7 પછી. અહીંયા -7 એમને, અહીંયા -, પ્લસ - થશે એટલે નિશાની કઈ આવશે? મોટાની, 7 માંથી 1 જાય તો 6, એટલે -6. આમાં જોઈએ -1 એમને, અહીંયા -, પ્લસ 7 માંથી 1 જાય તો આવ્યા 6 જવાબ. અહીંયા આપણે જોઈએ તો બેના જવાબ કેવા આવે છે? અલગ અલગ. એટલે એનો મતલબ શું થયો કે બાદબાકી માટે છે એ સમક્રમી નથી પૂર્ણાંક સંખ્યાઓ. આમ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી છે એ સમક્રમી નથી, એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે આપણે કહી શકીએ કે એ -B = B - A, એ બે સરખું હોય નહીં. થેન્ક યુ.